to get me down. You need to standard 11 of English ma'am, read one ma'am. अत्यार सुधी आपणे जोई गया के ऑटोफेब टेक्नोलॉजी जे छे एना अंतर्गत शू आवी शके अने एनो अर्थ शू थाय छे, मीन्स ऑटोमेटेड फेब्रिकेशन ए शू छे. आगळ जो लो तो आजे बेटर प्रोडक्ट क्वालिटी. हवे जो आपणे आ टेक्नोलॉजीनो यूज़ करशुं तो आपने एना द्वारा शू लाभ थशे, तो बेटर प्रोडक्ट क्वालिटी. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. स्वयंसंचालित जे प्रक्रियाओ छे एना ध्यान आव्युं छे के ए जे वस्तुनुं उत्पादन करे छे एनी गुणवत्ता अने एना टकाउपणाने सुधारे छे. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. एक एवो सर्वे जे थयो छे एमां पण जोवायुं छे के कार छे, टेलिविजन छे, ए ज रीते रेफ्रिजरेटर्स એટલે કે ફ્રીજ છે, એવી જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે અથવા તો આધુનિક સગવડોના ભાગરૂપે જે મશીનો આપણે જીવનની જરૂરિયાતો રૂપે જોડાયેલ છે એ તમામ છે એ ખૂબ આયુષ્ય એનું વધશે અને એની ગુણવત્તા સુધારો થશે. આ કારણથી તેથી નાના પાડી શકાય અને એની જે બદલાવવાની જે પ્રક્રિયા છે એ પણ ઓછી થશે. વારંવાર જે આપણે રિપ્લેસ કરતા હોઈએ છીએ, વસ્તુને બદલાવવી પડતી હોય છે, તો એ પણ થોડી અટકશે, ઓછી થશે. મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ જે છે એટલે કે પુનર્નિર્મિત વસ્તુને પુન ઉપયોગમાં લેવા માટેનો જે પ્રક્રિયા છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ ધ કાર ઓર થ્રોઇંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. મોર રિસાયકલિંગ એટલે વધુ ને વધુ વસ્તુનો ફરી ફરીને ઉપયોગ કરવાનું પણ વધશે. જે ગ્રાહકો છે એ પોતાની કાર અથવા તો કોઈ એવું જૂનું ટોસ્ટર છે એટલે કે સેન્ડવિચ બનાવવાનું છે, તો એ જૂનું થઈ જતાં, કાર જૂની થઈ જતાં એને મૂકી દેતા, ફેંકી દેતા, એના બદલે શું થશે કે એ જૂની વસ્તુ દુકાનદારને આપી અને એના બદલામાં નવી જે એ જૂના જ મટીરિયલમાંથી, જૂની જ વસ્તુમાંથી નવી બનેલી જે વસ્તુ હશે એ ફરી મેળવશે. આનું એક સાદું ઉદાહરણ જો તમને કહું તો તમે સૌ જાણો છો કે રસોડાની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે દુકાનદારને આપી અને એના બદલામાં નવી લઈએ છીએ. કદાચ કોઈ ફાટેલા વાસણ હોય, ડબ્બો ફાટી ગયો છે, થાળી ફાટી ગઈ છે, બાઉલ ફાટી ગયું છે, તો એને આપી ભંગારના ભાવે અને આપણે નવી વસ્તુ થોડા રૂપિયા એમાં ઉમેરી અને મેળવી શકીએ છીએ. એમ જ પ્રેશર કુકર, જૂનું પ્રેશર કુકર આપી અને એના બદલામાં થોડા પૈસા ઉમેરી અને નવું આપણે લઈએ છીએ અને લેતા જોઈએ છીએ, તો સેમ પ્રોસેસ છે એ ફરી થશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ જે છે એક નવો રસ્તો હશે વસ્તુને ફરી વાપરવાનો, ફરી ઉપયોગમાં વપરાશમાં લેવાનો, અને એ આપણા પર્યાવરણ માટે એક ભેટરૂપે હશે, એક સોગાદરૂપે હશે. ત્રીજો મુદ્દો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાના જે કલાકારો છે એટલે કે કારીગરો જે છે, તો એ છે એ પાછા ફરશે ક્યાં, તો પોતાના વતન તરફ. ઇફ માસ પ્રોડક્શન યુઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપીયર. જો ખૂબ જથ્થામાં ઉત્પાદન છે એ એનો આર્થિક લાભ ગુમાવશે, તો મોટા એવા કેન્દ્રીય લેવલના જે કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જશે. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, અને એની જગ્યા લેશે પણ તો એ નાના યુનિટો અથવા નાના ઉદ્યોગો અને જે કોઈ જ્ઞાતિ આધારિત
જે અથવા સમાજ નાના સમાજ આધારિત જે સગવડ છે એ તરફ એ આગળ કુછ કરશે અથવા એની જગ્યા લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. સતત વિરોધ જ થયો છે કે લોકોના પ્રયાસોની જે જરૂર છે વસ્તુના ઉત્પાદનમાં સારા એવા સામાન્ય ઉત્પાદનમાં તો એ એમાઉન્ટ એટલે કે સંખ્યા મળતી નથી. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. હવે જો એ મોટા પાયે બંધ થશે તો એ પોતાના સ્થાનિક એવા સ્થળ પર જગ્યાએ એને નાના એવા વિક્રેતાઓ પાસેથી આ વસ્તુ મળી રહેશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. એક ધમાકા સાથે ગામડાના જે કારીગરો છે જે કલા પોતાની જાણે છે એવા કલા કારીગરો જે છે એ સ્વાભાવિક છે કે મોટા ઉદ્યોગો મોટા કારખાનાઓનું જો વિકેન્દ્રીકરણ થશે તો એ પોતાના વતન તરફ પાછા ફરશે અને ત્યાં એ નાના પાયે પોતાનું ગુજરાન ચલાવી શકે એવું કામ મેળવી શકશે. એના પછીનો મુદ્દો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ઓટોમેટિક ફેબ્રિકેશન ઓટોમેટિક ઓટોફેબ ટેકનોલોજી જે છે એનો ક્યાં ક્યાં લાભ છે એના આ મુદ્દા છે. એનો ચોથો મુદ્દો છે નવી વૈદ્યકીય સારવારો મળશે, તંદુરસ્તીને લગતી સારવારોમાં વધારો થશે. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. ઓટોફેબ ટેકનોલોજી દ્વારા ખૂબ ઝડપથી વસ્તુનું સૂક્ષ્મીકરણ થશે એટલે કે નાની વસ્તુ બનશે, નેનોકરણ અથવા તો નેનો સ્ટ્રક્ચર બનશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. આ ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ ઝડપથી જે વૈદ્યકીય સાધનો છે એટલે કે આપણી જે સારવાર માટેના સાધનો છે તો એ છે એની સાઇઝ એટલે કદ છે એ ખૂબ નાનું મળશે ધરાવવા. કેમકે એ આપણી કલ્પના પ્રમાણે આપણે જોઈએ છીએ જે સાઇઝનું આપણે બનાવવાનો પ્રયત્ન કરશું અને એ બની જશે એટલે એ જે હાલના મોટા કોટિંગ એવા સાધનો છે એની જગ્યા લેશે. તો એનું કદ છે એ કદાચ દવાની ગોળી જેવું પણ બની શકે છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ઇશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ઇશ્યુ ડીકે વિલ બી ડન. અને શક્ય બનશે કે ફરી ફરી પાછા આપણા જે સ્નાયુઓ છે એનું ઉત્પાદન અથવા એને બનાવવા માટેની જે રીત છે એને આપણે પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. આપણા જે વૃદ્ધ વડીલો છે એની તબિયતમાં સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એવું પણ કહેવું અહીંયા યોગ્ય ગણાશે અથવા ગમશે કે લોકો છે એ ફરી પાછા દર્દવિહીન અને ફરીથી સર્જેલા પોતાના શારીરિક અંગો મેળવી શકશે એટલે તબિયતમાં એ હદનો સુધારો થશે કે એ ઈચ્છે છે એવું એનું શરીરે બનાવી શકશે આ ટેકનોલોજીથી. એ પછીનું ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. એટલા બધા જોરદાર હશે આ જોડાણવાળી જે અસર હશે એ ફેરફાર એના દ્વારા થતો ફેરફાર એ ખૂબ જોરદાર હશે, પાવરફુલ હશે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ